वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय नामना मूर्तत्व चैप्टर नंबर 6 भागीदारनी निवृत्ति के मृत्यु। आज आप दाखला नंबर 14 नो अभ्यास करीशुं। तो सौ प्रथम दाखलानी रकम में ध्यान, चिराग जिगर अने केशव, त्रण जेम बे जेम एक ना प्रमाण में, त्रण जेम बे जेम एक एटले शुं ना प्रमाण में नफो नुकसान वहेता हता, एटले क्यूँ प्रमाण कहेवाय, जूनू प्रमाण। आगळ ध्यान, पेढ़ी तेमनी पेढ़ीनु तारीख 31/3/2016 ना रोजनु पाकू सर्वे नीचे मुजब आपवामां आव्यु छे। ए पाका सर्वे नीचे आपणे जे सूचना आपी छे पहले पेराग्राफनी अंदर, तारीख 31/3/2016 ना रोज केशव निवृत्त थाय छे। टूंका दाखलानी रीत मुजब आपणे एमां चौरस करीए अने मोटा दाखलानी रीत मुजब त्यां आपणे तीरनी निशानी करीए। आगळ ध्यान, निवृत्ति वक्त नक्की थे शरतों नीचे प्रमाण है। शरतों वाँचता पहला अपने बे खाताओं अंदर पहला जो बाकी लखी है पहला बाकी लखी लीए। सौ प्रथम मूड़ी खाता नी बाकी, तो बाकी आग लाव्या 30,000, 20,000 अने 10,000। आग रोकल मिलकत लेना बाजू एट उधार बाकी, ए बाकी आग लाव्या 2,000। आ बाकी लख्या पछी हवाला नंबर एक, जमीन मकान की किंमत 20% थी वधारवी। चलो सौ प्रथम जेना पर नो हवालो हो एटले के जमीन मकान, तो एनी पहला आपणे जूनी बाकी एटले पाका सर्वेया में आपेली बाकी 50,000। 50,000 થી નોંધાયેલ મિલકતની બાકી છે અને હવાલામાં આપણને કીધું છે કે 20% થી શબ્દ કીધો હોય એટલે જે બાકી આપી અને સીધા 20% કરીએ, 50,000 × 20% = 10,000। હવે 20% થી કરવા શું કીધું છે, વધારવી, અને વધારવી હોય તો શું કરવું પડે એમાં પ્લસ વધારો। એ ટૂંકમાં હવે જમીન મકાનની કિંમત કેટલી થઈ ગઈ, 60,000, કેટલી હતી 50,000, 50,000ના 60,000 થવાને કારણે જમીન મકાન એટલે કે મિલકતમાં વધારો થયો અને મિલકતની કિંમત વધે, શું વધી, મિલકતની કિંમત વધે તો શું કહેવાય, પેઢી માટે નફો, નફાની બાકી જમા એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન। ચાલો કેટલા કીધા, વધારો કેટલો 10,000। આગળ નંબર બે, યંત્રોની કિંમત 90% સુધી ઘટાડવી, જો થી હોય, થી શબ્દ કીધો હોય તો એને ટકાવાળી સાથે લખવાનું, હવે 90% થી નથી કીધું, 90% સુધી, તો સૌ પ્રથમ સમજી લઈએ, ધ્યાન અહીં આપવાનું છે, યંત્રોની આપેલી બાકી આપણને 20,000 કીધી છે। હવે આ 20,000 છે અને એવું કીધું કે 90% સુધી ઘટાડ્યું એટલે શું કરવાનું, 10% ઘટાડ્યું, આ 100% કહેવાય, 90% સુધી રાખવી હોય તો કેટલા ટકા ઘટાડવો પડે, 10%, ન સમજાય તો બીજી રીત, 20,000ના 90% સીધા બહાર કરવાના, 20,000 × 90% = 18,000। બીજી રીતે સમજીએ, કોઈ કિંમત મિલકતની કિંમત 90% કરવી હોય, કુલ ટકાવાળી કેટલાય હોય 100, 100ના 90% કરવા હોય એટલે કેટલા ટકા ઘટાડો કરવો પડે, કેટલા 10%, તો 20,000ના 10% ઘટાડો કરીએ એટલે કેટલા થઈ જાય 2,000। બંને રીતે 20,000માંથી 2,000 માઇનસ કરીએ તો 18,000, ટૂંકમાં થયું શું કહેવાય એમાં ઘટાડો, અને યંત્રો મિલકત, મિલકત ઘટે, મિલકતની કિંમતમાં ઘટાડો એક પ્રકારનું નુકસાન, નુકસાનને પુનઃમૂલ્યાંકન ખાતાની નુકસાનની બાકી ઉધાર હોવાને કારણે ઉધાર બાજુ યંત્રો ખાતે 2,000। આગળ ફરી વખત સમજવાનો જો હવાલો, રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે। ચાલો સૌ પ્રથમ સમજી લઈએ, તો રોકાણો લખીએ પહેલાં, તો આપણને આપેલા રોકાણોની બાકી કેટલી આપી છે, 10,000। શું કીધું છે, રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના, અહીં ધ્યાન, ચોપડે કિંમતના, સ્પષ્ટ કીધું છે, આમાં કોઈ ધરવાની અથવા કોઈ ગણતરી કરવાની જરૂર નહીં, સમજી લઈએ, રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે એટલે શું ટકાવાળી કેટલાય હોય, કેટલાય હોય 100 હોય, 100ના કેટલા કરવા કીધા છે 150%, એટલે સીધા
दस हज़ार गुणिया 150% वधारा नहीं करवानो। जो फरी वार कहूँ छूँ समझूती आज किंमत आपी है ये चोपड़ा किंमत है बराबर है। आपने एवं कीधु कि बजार किंमत चोपड़ा किंमत 150% है तो सीधा अँ ध्यान अँ आ 100% है बहार 150% आवा जी एट बीजी रीते समझिए सौना 150 क्या थाय के टका हाँ 50% शू करवा पड़े वधारो तो 50% वधारो करव हो अर्धी किंमत 5000 बने रीते समझा छू ध्यान आपजो अँ 150% सीधा करवा हो 10000 गुणिया 150% ये बजार किंमत तो એટલે કરવાનું શું છે 10000 ના 15000 ગણવાના છે તો 10000 ના 15000 ક્યારે ગણી શકાય જ્યારે કેટલો વધારો કર્યો હોય 5000 એટલે વધારો કેટલો કરવાનો છે 50% 100 છે અને 150% લઈ જવાના છે એટલે 50% નો વધારો સેમા વધારો રોકાણ રોકાણ એક પ્રકારની શું કહેવાય ચાલુ મિલકત લેણા લેણા વધે પહેલાં 10000 હતા હવે 15000 લેણા વધે એટલે શું કહેવાય નફો નફાની બાકી જમા તો જમા બાજુ લખીએ રોકાણો ખાતે 5000 આગળ ધ્યાન દેવાદારો પર ગાલખાદ અનામત ઉતાવળ નહીં ધ્યાન અહીં દેવાદારો પર ગાલખાદ અનામત 5%થી ઘટાડવાની છે ધ્યાન અહીં આપી દેજો ધ્યાન આપજો ખાસ દેવાદારોની આપેલી બાકી હંમેશા ઇનર કોલમની લખવી સૌ પ્રથમ ઇનર કોલમમાં કેટલા આપ્યા છે 20000 ચાલો માઇનસ ગાલખાદ અનામત આપણને રકમમાં આપેલી ગાલખાદ અનામત 2000 છે હવે જે ખાસ સમજવાનું છે ધ્યાન આપજો અહીં એવું સ્પષ્ટ કીધું છે આપણને કે દેવાદારો પર ગાલખાદ અનામત 5%થી ઘટાડવી એટલે ધ્યાન અહીં થી શબ્દ આવે એટલે અહીં આપણે જે કીધું તે આમાં જેમાં કીધું આપણે હા ઉપર જો આના 20%થી એટલે સીધા 20%ના લઈ લીધા પણ હવે શું કરવાનું ધ્યાન આપજો અહીં અહીં આપણે એમ કીધું છે ઘટાડવાની છે 5%થી ઘટાડવી 20000 ગુણ્યા 5% 1000 શું કરવાના ઘટાડવાના આપણને અહીં લખવાનું નથી કીધું જે હતી એમાં 5%થી ઘટાડો કરવાનો એટલે ઘાલખાદામાં 2000 હતી એમાં ઘટાડો કેટલો કરવાનો 1000 એટલે 1000 માઇનસ કરીએ 20000માંથી 1000 માઇનસ કરીએ તો 19000 આ હવાલાની મેં બે રીતે સમજૂ તમને વારંવાર આપી છે ફરી સમજી લઈએ ધ્યાન આપજો અહીં સેમાં વધારો થયો સેમાં ઘટાડો થયો બંને થાય છે દેવાદારોની રકમમાં વધારો થયો કોઈ કંઈક કઈ રીતે સાહેબ આમાં તો ઘટાડો કર્યો નહીં ચેક કરીએ આપણે રકમ જો ચેક કરો દેવાદારોની બહારની સાઈડ તમને બાકી કેટલી આપીશું જો ચેક કરો 18000 અને કેટલી થઈ ગઈ 19 18 ના 19 દેવાદારો એટલે લેણા ચાલુ મિલકત મિલકતમાં વધારો થાય એટલે નફો બીજું ગાલખાદ અનામત એટલે ગાલખાદ તરીકે સમજીએ ગાલખાદ એક પ્રકારનું નુકસાન 2000 જે નુકસાન હતું એમાં ઘટાડો થયો નુકસાન ઘટે સમજાય છે સમજૂતી માટે નુકસાનમાં ઘટાડો થયો એટલે એ પણ શું કહેવાય નફો બંને રીતે ગાલખાદ અનામત ઘટે તો નફો અને દેવાદાર વધે તો નફો એટલે બંને રીતે ટૂંકમાં 1000 રૂપિયા શું થાય છે નફો પણ નફો થવા પાછળનું કારણ શું છે ગાલખાદ અનામતમાં ઘટાડો થાય છે એટલે એમ રકમ વિગતમાં શું લખવાનું ગાલખાદ અનામત ખાતે બરાબર છે અહીં સમજૂતી આપણે એવી લેવાની છે કે નફો થાય કે નુકસાન જો નફો થતો હોય તો જમા બાજુ પુનઃમૂલ્યાંકનની અને નુકસાન થતું હોય તો ઉધાર બાજુ થઈ ગયું ક્લિયર આગળ ધ્યાન પેઢીની પાઘડી રૂપિયા 36000 નક્કી કરવામાં આવી ચાલો ધ્યાન હવે અહીં પેઢીની પાઘડીનું એટલે કે મૂલ્યાંકન નક્કી કરવામાં આવ્યું એટલે મૂલ્યાંકન 36000 નક્કી કરવામાં આવ્યું તો શું નિવૃત્ત ભાગીદારને 36000 આપી દેવાની છે નહીં 36000 મૂલ્યાંકન છે એને મળતો હતો જે નફા ભાગ એ ત્યાગ કરે છે એના બદલામાં એને પાઘડી આપવાની છે 3 ને 2 5 અને 1 છે એટલે 1/6 કેશવને નફો મળતો હતો એ નિવૃત્ત થવાને કારણે હવે ન મળે તેને ત્યાગ કર્યું તો ત્યાગના બદલામાં એને પાઘડી આપવાની 36000 × 1/6 = 6000 આ 6000 પાઘડી ચાલુ રહેતા ભાગીદારો કયા પ્રમાણમાં વારંવાર કીધું છે કયા પ્રમાણમાં લાભના પ્રમાણમાં હવે લાભનું પ્રમાણ શોધવું હોય તો આપણી પાસે જૂનું પ્રમાણ નવું પ્રમાણ બંને આપ્યું છે પહેલાં ચેક કરીએ દાખલાની રકમમાં તો આપણે અત્યાર સુધી જોયા એમાં નથી આપ્યું અને આગળ પણ એક કર્મચારીને 2000 પગાર ચૂકવવાનો એટલે નવું પ્રમાણ આપણાને આપ્યું નથી તો શું કરીએ રીત નંબર 1 માત્ર આટલી જ વિગત આપેલી હોય બરાબર છે તો નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ કે પ્રમાણ આપણે અલગ કરીએ એટલે નવું પ્રમાણ
કેટલું મળે 3/2 અને આ રીતે જ્યારે નવું પ્રમાણ શોધીએ તો આ જ નવું પ્રમાણ શું બની જાય લાભનું પ્રમાણ એટલે બંને પ્રમાણ એક જ 3/2 એટલે આને આપણે 6000 ને કયા પ્રમાણમાં 3/2 ના પ્રમાણમાં વહેંચીએ તો હવે ધ્યાન અહીં 6000 ભાગ્યા 5 એટલે 1200 × 3 બરાબર 3600 અને 1200 × 2 બરાબર 2400 એટલે ટૂંકમાં અહીં ધ્યાન નિવૃત્ત ભાગીદાર કેશવને 6000 પાઘડી પેટે જે ચૂકવવાના છે એ પૈકી ચિરાગ 3600 આપશે અને જીગર કેટલા આપશે 2400 એટલે લાભ કોને થાય ચિરાગ અને જીગરને તો આમનોનની અંદર પાઘડી પૈકીની આમનોનની અંદર લાભ મેળવનાર ભાગીદારના મૂડી ખાતા ઉધાર તો ચિરાગના મૂડી ખાતે ઉધાર કેટલા આપણે ગણતરી કરી છે અહીં 3600 ત્યારબાદ જીગરના મૂડી ખાતે ઉધાર 2400 અને કોને મળવા પાત્ર નિવૃત્ત ભાગીદાર કેશવ તો કેશવના મૂડી ખાતે 6000 બરાબર છે આ આમનોન ફરજિયાત લખ્યું એવું કહેવું હોય તો ખોટું નથી ગણતરીમાં આ આમનોન ફરજિયાત લખ્યું બરાબર અને લખ્યા પછી જ એની નોંધ કરવી થઈ ગયું ક્લિયર ચાલો હવે સમજી લઈએ આમનોન ચિરાગ અને જીગરના મૂડી ખાતાઓ ઉધાર થયા છે તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ ચિરાગની રકમના ખાનામાં 3600 અને જીગરના રકમના ખાનામાં 2400 અને આ બંને પૈકી બે ઉધારની સામે એક જ જમા વિગત છે એટલે બંનેની સામે એક જ વિગત કેશવના મૂડી ખાતે થઈ ગયું ખતવણી કેટલીક વાર કેવી ભૂલ થાય છે આપણે એવું વિચાર કરીએ એક અને બે હવે આની બે અસર થવી જોઈએ શું આ બે અસર થઈ ગયેલી કહેવાય તો નહીં વિદ્યાર્થી મિત્રો જેટલી રકમથી ઉધાર અસર કરીએ એટલી જ રકમથી જમા અસર કરે ઉધાર અસર 6000ની થઈ તો બીજી 6000ની જમા અસર થવી જોઈએ તો જમા અસર ક્યાં થવાની કેશવના મૂડી ખાતે એટલે મૂડી ખાતાની જમા બાજુ કેશવના રકમના ખાનામાં 6000થી નોંધવાના પણ હવે જમા વિગત એક છે ઉધાર બે છે એટલે ઉધારની બંને વિગત લખવાની માટે 3600 અને 2400 તો 3600ની સામે કોનું નામ છે ચિરાગ તો ચિરાગના મૂડી ખાતે અને 2400ની સામે જીગરના મૂડી ખાતે થઈ ગયો આગળ ધ્યાન એક કર્મચારીને રૂપિયા 2000 પગાર ચૂકવવાનો બાકી છે તો ચૂકવી દઈએ નહીં આપણે આ હવાલાની નોંધ કરીએ જો પગાર ચૂકવવાનો બાકી હોય એટલે ચૂકવવાનો બાકી પગાર દેવા તરીકે એને લખીએ ચૂકવવાનો બાકી પગાર પણ ચેક કરીએ શું ઉપરના પાકા સરેરામાં આ પહેલાં પણ શું ચૂકવવાના બાકી પગારની બાકી આપણને આપી છે તો નથી આપી તો ડેશ આ પહેલાં કોઈ હતું નહીં એટલે એમાં શું થયું કહેવાય વધારો કેટલો વધારો થયો કહેવાય 2000 ચાલ શેમાં વધારો થયો ચૂકવવાના બાકી પગારમાં પગાર ચૂકવવાનો બાકી હોય તો દેવા અને દેવામાં વધારો થાય એટલે શું કહેવાશે નુકસાન નુકસાનની બાકી ઉધાર તો ઉધાર બાજુ ચૂકવવાનો બાકી પગાર 2000 ઓકે આગળ ખૂબ જ મહત્ત્વનો હવાલો સમજીએ પાછલા દાખલામાં આના જેવું જ હતું પણ થોડું આમાં વધારે છે ત્યાં કરતાં એક શરત અહીંયા વધારે મૂકી છે શું શરત છે જોઈએ ચિરાગ અને જીગર એટલી રકમ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય કેશવની લેણી રકમ કઈ એ નિવૃત્ત થાય છે નિવૃત્ત થવાને કારણે એને જે હિસાબો પેટે જે ચૂકવણી રકમ થતી હોય એ રકમ પણ ચૂકવાઈ જાય બીજી શરત અને પેઢીમાં રૂપિયા 14000 કાર્યશીલ મૂડી સિલ્લક તરીકે હવે કાર્યશીલ મૂડી કાર્ય કરવા માટેની મૂડી હાથ પર રહેતી એટલે ધ્યાન અહીં કઈ મૂડી અહીં બાકી આગળ લઈ ગયા જે આપણે વારંવાર શોધતા આમાં આપી દીધું છે કે 14000 રૂપિયા હાથ પર કાર્ય કરવા માટેની મૂડી રહે એટલી રાખવાની છે બરાબર છે એટલે બાકી આગળ લઈ ગયા 14000 રહેવી જોઈએ આની રકમ ચૂકવાઈ પણ જવી જોઈએ અને હજી આગળ કીધું છે શું કીધું છે સિલક રહે અને નવી પેઢીમાં નવી મૂડી એટલે શું અહીં જે આપણે લખી છે ને નવી પેઢીમાં નવી મૂડી અહીં શોધી આપે નવી પેઢીમાં નવી મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં આપણે શોધ્યું છે
कोई गणतरी करवाने जेवुं नथी कारण के आगळ कोई माहिती आपी नथी एटले जूना नफानुसारना प्रमाणमां निवृत्त भागीदारनुं प्रमाण दूर करीए एटले 3:2 शुं मळी जाय नवुं नफा नुकसाननुं प्रमाण। क्लियर? एटले हवे केटली वस्तुओ करवानी छे। नंबर एक, केटली रकम लावानी, कोणे? केशवे, सॉरी जीगर, चिराग अने जीगरे। केटली चूकवानी, केटली वधारवानी, आ बधीज गणतरीओ हवे आपणे आगळ करवानी रहेशे। पण ए पहेला हवालाओनी नोंध थई गया बाद आपणे पाका सरियानी बाकी तमाम विगतो नोंधीए। नंबर एक, मूड़ी नोंधाई गई छे, सामान्य अनामत वहेंची देवानुं होय तो सामान्य अनामत खाती वहेंचणी 6000 ने 3:2:1 ना प्रमाणमां वहेंचवुं होय तो 3000 2000 अने 1000। आगळ लेणदारो વધારો ઘટાડો સાથે આવી ગયો નથી આવ્યું તો નોંધીએ લેણદારો 44000। ચાલો બીજી બાજુ જમીન મકાન હવાલા સાથે વધારો ઘટાડો નોંધાઈ ગયો, યંત્ર નોંધાઈ ગયું, રોકાણો નોંધાઈ ગયા, સ્ટોક બાકી છે તો નોંધીએ જે કિંમતે આપ્યા હોય તે કિંમત, સ્ટોક 10000। આગળ દેવાદારો નોંધાઈ ગયું, રોકડની બાકી સાથે, હા હવે જ્યારે જ્યારે આપણને આ શબ્દ કાર્યશીલ મૂડી એવો શબ્દ આપ્યો હોય એટલે આપણે હવે બાકી શોધવાની જરૂર નથી, હવે રોકડ શોધવાની જરૂર છે કોણ કેટલી લાવે, બરાબર? જ્યારે જ્યારે આપણને કાર્યશીલ મૂડી આટલી રાખ્યું એવું કીધું હોય એટલે પાકા સરૈયામાં રોકડ ઓબ્લિક બેંક ખાતાની સામે એની બાકી લખી દેવી, એ દાવાની છે। આપણે સ્પષ્ટ કરી દીધું છે કે 14000 રૂપિયા રાખવાની, બરાબર? એ માટે ચૂકવાઈ પણ જાય, ચૂકવવા માટે આ રાખવાની અને એટલી રકમ લાવવાની, ત્રણ વસ્તુ સમજવાની છે, બરાબર છે? આગળ પૂરા થઈ ગયા તો હવે ખાતાઓ બંધ કરતા જવાનું જેથી કરીને જે ખાતાની બાકીઓ છે એના આધારે આપણને શું મળશે, કેશવને ચૂકવવાપાત્ર રકમ। એટલે પાછલા દાખલાની જેમ જ ફરી વખત આને કેટલી ચૂકવવાની એ રકમ શોધવાની, એ ચૂકવવાની આટલી રકમ રાખવાની, બરાબર છે? તો સૌ પ્રથમ પહેલું ખાતું આપણે બંધ કરીએ, અહીં ધ્યાન, 2 ને 2 4, ઉધાર બાજુ સરવાળો 4000, જમા બાજુ સરવાળો 10 ને 5 15 ને 1 16000। ચાલો 16000 જમા બાજુનો સરવાળો વધારે હોવાને કારણે આપણે બંને બાજુ લખીને ઉધાર બાજુનો ઓછો સરવાળો જે 4000 એ બાદ કરતાં વધતી રકમ એટલે 12000 એ પુનઃમૂલ્યાંકનની બાકી ક્યાં લઈ જવાની, મૂડી ખાતે। ચાલો મૂડી ખાતે શું કહેવાશે, આ નફો, તમામ જૂના ચાલુ બધા જ ભાગીદારો સહિત ચિરાગ જીગર અને કેશવ જૂના પ્રમાણમાં વહેંચીએ, બરાબર છે? 3:2:1 12000 × 3/6 એટલે 2 અને 3 6000, 2 2 4000 અને 2 1 2000। પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુથી મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે 6000 4000 અને 2000 થઈ ગયું બધા જ ખાતા, એટલે મૂડી ખાતા બધા નથી બંધ કરવાના। હાલ આપણે નિવૃત્ત ભાગીદારને કેટલી રકમ ચૂકવવાની પહેલાં એ શોધી લઈએ તો જોઈએ, 10000 10 3 13 2 15 ને 1 16 17 17 ને 2 19000, એટલે ટૂંકમાં 19000 જમા બાજુનો સરવાળો, ઉધાર બાજુ કોઈ જ રકમ નથી, એટલે એવું કહી શકીએ કે આપણે કેશવને 19000 રૂપિયા ચૂકવવાની થાય અને સ્પષ્ટ કીધું છે આપણને કે એની રકમ ચૂકવી જ દેવાની છે, એવું કીધું નથી આપણને, એ સમજવાનું છે। આપણને કીધું છે કે એની લેણી રકમ ચૂકવાઈ જાય, કાર્યશીલ મૂડી તરીકે આટલી રહે અને નવી પેઢીમાં મૂડી નવા પ્રમાણમાં રહે, આટલી 3 શરતમાં નંબર 1 મળી ગયો, 1 આપ્યું છે 14000 રાખવાની છે, નંબર 2 કેશવને ચૂકવવાના, એટલે અહીં ધ્યાન, કેશવના મૂડી ખાતે એને ચૂકવી એટલે એની રકમ જાય 19000 રૂપિયા ચૂકવવાના। હવે જે સમજૂતી ખાસ હવે ધ્યાન રાખવાનું છે, જો શું કરવાનું છે હવે ધ્યાન અહીં આપજો, આપણને એવું કીધું છે નવી પેઢીમાં ચિરાગ અને જીગર કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય, કેટલી ચૂકવવાની, 19000, અને
नवी पेढ़ी में कार्यशील मूड़ी तरीके रोकर 14,000 रहे, ध्यान आपजो, 14,000 राखवानी, 19,000 लावानी, तो ध्यान अहीं 19 + 14 बराबर 33,000 टूक में जो ध्यान आपजो, खास समझूती आपूँ छूँ, 19,000 राखवा, सॉरी 14,000 राखवानी, 19 लावानी, 33,000 की जरूर है। अपनी पास केटली रकम है जो जूना पाकसने बाकी आपेली हो, शू कहवाशे अपनी पास हाथ पर रोकड़ 2,000 थी, 33 की जरूर है, 2,000 थी एट बीजी के जरूर है 31,000। आ 31,000 क्यों भागीदार के लाशे पाछला दाखला की जेमज, हमें गणतरी बड़ी पाछला दाखला की जेमज है, बन्ने नी चालू रहता भागीदारों नी बन्ने नी हाल नी मूड़ी केटली ए शोधवा माटे अहीं ध्यान, मूड़ी खातानो जमा बाजूनो सरवालो, सौ प्रथम चिराग अने बीजो जीगर, बराबर जमा बाजू सरवालो करिए, 30 + 3 = 33 + 6 = 39,000 बाजू में 20 + 22 = 24,000 आ एमना जमा बाजू नो सरवारो। हवे उधार बाजू माइनस मूड़ी खाता नो उधार बाजू नो सरवारो, चलो केटलो छे, एक एक रकम छे 3,624, चलो माइनस करिए 39,000 माइनस 3,600 એટલે 35,400, 26,000 માઇનસ 2,400 એટલે 23,600। આ બેવની સંયુક્ત મૂડી એટલે કુલ મૂડી, હાલ પૂરતી આપણે કુલ હજુ સુધી સંયુક્ત મૂડી 35,400 + 23,600 બરાબર 59,000, બરાબર 5 ને 4 ને 6 ને 10 વધી પડી 1 5 ને 3 8 ને 1 9 ને 3 ને 2 5 59,000 રૂપિયા હાલ એમની મૂડી છે। અને કેટલી લાવવી પડે એવું છે, ફરીવાર સમજી લઈએ, કેટલી લાવવી પડે એવું છે 13,000 રૂપિયા, જો ધ્યાન આપજો, 31,000 સોરી, કેટલી લાવવી પડશે 31, એ કઈ રીતે આપણે શોધ્યું, ધ્યાન અહીં, કેશવને ચૂકવવાની રકમ 19,000 અને એવું કીધું કે હવે પછી જે કાર્યશીલ મૂડી એટલે કે હાથ પર ધંધો ચલાવવા માટે જે રોકડ રાખવાની છે 14,000 રાખવાની, તો 14 રાખવા માટે 19 ચૂકવવા માટે જરૂર છે 33,000 પૈકી આપણી પાસે કેટલી છે 2,000 એટલે સોરી કેટલી છે 2,000 હજી એટલી કેટલી લાવવી પડશે 31,000 59,000 હતી વત્તા લાવવાની રકમ, ચાલો લાવવાની 31,000 એટલે હાલ 59 છે, 31 લાવીશું એટલે ટોટલ કેટલી કરવાની 90,000, કુલ મૂડી પેઢીની અંદર કેટલી રહેવી જોઈએ 90,000। છેલ્લી શરત, કુલ મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં, કયા પ્રમાણમાં, નવા નફા નુકસાનનું પ્રમાણ 2:3 અને વહેંચીએ, સોરી 2:3 નહીં પણ 3:2 90,000 × 3/5 બરાબર છે એટલે 18 × 5 = 90, 18 × 54 = 54,000 અને 18 × 2 = 36,000 શું મળ્યું આપણને, આ શું મળ્યું છેવટની મૂડીની બાકી એટલે અહીં લખવા માટેની બાકી, આગળ લઈ ગયા 54,000 અને બીજા 36,000, હવે શું શોધવાનું, તો કયો ભાગીદાર એટલે ચિરાગ અને જીગર કઈ રકમ, આ 31,000 કોણ કેટલી લાવે, તો હવે શું કરવાનું, ફરી વખત 54,000, હવે આ બે સરવાળો વધારે આવશે કેમ કે આપણને સ્પષ્ટ ખબર છે 31,000 લાવવાની છે, શોધવાનું હવે એટલું છે કોણ કેટલી કયો ભાગીદાર કેટલી લાવશે, બરાબર એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે આવવાનો છે, 54 + 3 = 57,600 57,600, હવે આ સરવાળો આપણી પાસે છે અહીં આપણે કહી રહ્યો છે, જો 39,000 છે, તો અહીં ધ્યાન 57,600 ધ્યાન અહીં 57,600 માઇનસ 39,000 માઇનસ કરીશું એટલે વધતી રકમ 18,600, બરાબર છે 39,600 × 9 = 17 બરાબર છે, આગળ ધ્યાન આપજો, હવે 36,000 + 2 = 38,400 થાય છે,
38,400 बीजी बाजू लखी दी है एनो पण सरवाळो आपणी पासे अहीं छे जमा बाजू 26,000 छे तो 38,400 माइनस 26,000 12,400 पाछला दाखलानी जेम फरी वखत जो पाछला दाखलामां आपणे एवुं कीधुं हतुं કે લાવવાની રકમનો સરવાળો થવો જોઈએ અહીંયા નહીં અહીંયા 19,000 નહીં થવો જોઈએ અહીં લાવવાની કેટલી છે 31,000 એટલે આ બેનો સરવાળો 31,000 થવો જોઈએ બરાબર એ લાવવાની છે એટલે શું લખવાનું રોકડ ઓબ્લિક બેંક ખાતે મૂડી ખાતાની જમા બાજુથી રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ કોણ કેટલી લાવશે તો અહીં ધ્યાન ચિરાગના મૂડી ખાતે કેટલી લાવવાની એણે 18,600 નંબર બે જીગરના મૂડી ખાતે કેટલી લાવવાની 12,400 આ બેનો સરવાળો એટલે આ 31,000 બરાબર ગણતરી માટે આપણે 33,000માંથી 2,000 માઇનસ કર્યા હતા 2,000 હતા 33ની જરૂર હતી 2,000 હતા એટલે 31 લાવવાના તો ચિરાગ 18,600 લાવશે અને જીગર 12,400 આ બાકી આપણે લખી દીધી છે શું બાકી છે હજી લખવાનું તો મૂડી ખાતાની બાકી પાકા સરૈયામાં મૂડી ખાતા નંબર એક ચિરાગ 54,000 અને જીગર 36,000 આમ એમની જે કુલ મૂડી આપણે શોધી છે કેટલી છે 90,000 ચાલો ત્યારબાદનો એનો સરવાળો બંને બાજુનો સરવાળો 90 અને 4 13 130,000 34 અને 136,000 તો 136,000 આ બાજુ પણ બરાબર 60 70 78 83 93 103 112 122 126 અને 136,000 આમ બંને બાજુનો સરવાળો એક સરખો થવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ સમજી લઈએ ફરી વખત શું સમજો જો પાછલા દાખલામાં આમાં શું ફરક છે આનો આમાં આપણને એક શરત વધારે આપી છે આમાં આપણને એવું કીધું છે કે કાર્યશીલ મૂડી તરીકે 14,000 રૂપિયા રાખવાના એટલા માટે અહીં ગણતરી વધી જાય છે આપણે અહીં પાછલા દાખલામાં 19,000 અહીં બેઠા લીધા હતા બરાબર લાવવાની રકમ અહીં એ તો લાવવાના આટલા રાખવાના એટલે બેનો સરવાળો નથી લઈ લેવાનો એ રાખવા માટે આપણી પાસે કેટલા છે એ માઇનસ કરતાં 31,000 પ્લસ કરીએ એટલે કુલ મૂડી 90,000 લાવવાની છે દાખલો એકદમ ઇઝી માત્ર સમજૂતી એક આ વધારાની હતી તો ફરી વખત બધા દાખલાઓની જેમ આ દાખલાઓમાં પણ સંપૂર્ણ ગણતરીઓ કર્યા બાદ સંપૂર્ણ દાખલો ફરી વખત હોમવર્કની બુકમાં ઘરકામની નોટબુકમાં ગણવો થેન્ક યુ